7 ઓગસ્ટ 2016, જ્યારે દૂરંદેશી નેતૃત્વએ શપથ ગ્રહણ કર્યા. હું વિજયભાઈ રમણીકલાલ રૂપાણી, હું નીતિન કુમાર રતિલાલ પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે એ એક લેખક નથી, પણ એમણે લખ્યો ગુજરાતના ઇતિહાસનો નવો અધ્યાય. એ નથી પ્રવાસી, પણ એમણે ખેડ્યો જન જનના હૃદય સુધી પહોંચવાનો પ્રવાસ. લગાતાર 3 વર્ષ, હજારો કિલોમીટરની યાત્રાઓ, લાખો લોકો સાથે સીધો સંપર્ક અને એક જ મંત્ર, માત્ર ગુજરાતનું હિત. લોકોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂકીને, ભરોસો રાખીને 3-3 વર્ષથી અમને જવાબદારીઓ સોંપી છે, ત્યારે એમાં અમે પાછા ન પડીએ. લોકોના આશા, અપેક્ષા, આકાંક્ષાઓ, સપનાઓ, એની પરિપૂર્તિ થાય, નયા ભારતની સાથે નયા ગુજરાતનું નિર્માણ થાય. માત્ર ને માત્ર ગુજરાતનું હિત, ગુજરાતનું કલ્યાણ, એ જ અમારો જીવન મંત્ર છે. 3 વર્ષ ગુજરાતના રનવે પર વિકાસની ઊંચી ઉડાન ભરવાના. જ્યારે વિજયભાઈ અને નીતિનભાઈએ જનહિતના 600થી વધુ નિર્ણયો લીધા, અમલમાં મૂકી આપણે મોડલ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. 3 વર્ષ નરેન્દ્રભાઈના દેશહિતના પ્રત્યેક કદમને મંજિલ ભણી લઈ જવાના. જ્યારે નરેન્દ્રભાઈએ સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની પરમિશન આપી, વિજયભાઈએ એક પળનો વિલંબ કર્યા વિના ડેમને એની પૂર્ણ ઊંચાઈએ પહોંચાડવાનો ભગીરથ પુરુષાર્થ આદર્યો અને પહેલીવાર સરદાર સરોવર બંધના દરવાજા બંધ થયા. 3 વર્ષ ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવવાના. જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં લાખો ખેડૂત પરિવારોને મળ્યો લાભ અને ખેડૂતને વિના વ્યાજે ધિરાણ મળ્યું. જ્યારે ખેતરે ખેતરે ટપક સિંચાઈને બળ મળ્યું અને ખેતરો ફરતે કાંટાળી વાડથી ઊભા પાકને રક્ષણ મળ્યું. જ્યારે 96 અછતગ્રસ્ત તાલુકાના ખેડૂતોને રૂપિયા 2,285 કરોડની ઇનપુટ સહાય મળી અને 3,70,000 ખેડૂતોને વીજ કનેક્શનો પહોંચ્યા. જ્યારે કપાસ અને મગફળીના ઉત્પાદનમાં ગુજરાત નંબર 1 બન્યું અને ભૂતકાળમાં ક્યારેય ના થઈ હોય એવી રૂપિયા 8,500 કરોડના અનાજની ટેકાના ભાવે વિક્રમજનક ખરીદી કરી. અત્યાર સુધી 12-12% વ્યાજે લોન લેતો હતો, વ્યાજના ખપરમાં ખેડૂત હોમાતો હતો. હવે ખેડૂતને સરકાર, એનું વ્યાજ સરકાર ભરશે, ખેડૂતને 0% લોન મળશે. 3 વર્ષ કડક કાયદાઓના. જ્યારે નાની બાળકી સાથે બળાત્કાર કરનારને ફાંસીની સજાનું પ્રાવધાન થયું અને યુવાનોને નશાખોરીથી બચાવવા કાયદાનો કડક અમલ શરૂ થયો. જ્યારે ચેઇન સ્નેચિંગ, ગૌવંશ હત્યા અને પાણીની ચોરી માટે સઘન કાયદા બન્યા. શહેરોમાં સીસીટીવી કેમેરા લાગ્યા. લોકો ટ્રાફિકના નિયમોનું વધુ પાલન કરતા થયા. 3 વર્ષ કરપ્શન સામે લડાઈના. જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોને વધુ સત્તા આપી મજબૂત કરાયો. જ્યારે મુખ્યમંત્રી પોતે પોતાના ઘરેથી દરેક વિભાગો, ઓફિસોનું સીધું અને સતત મોનિટરિંગ કરે છે અને ખાણોની હરાજી ઓનલાઈન થાય છે. જ્યારે પેટ્રોલ અને ડીઝલ પંપ તેમજ હોટેલો માટે પરવાના પ્રથા બંધ કરવામાં આવી. 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાની પરમિશન આપી સરકારે અને સરકારી સેવાઓ ઘર ઘર સુધી પહોંચી. નકશાઓ અને NA ની મંજૂરી ઓનલાઈન કરી. 3 વર્ષ વોટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ રચવાના પ્રયાસોના. જ્યારે સૌની યોજનાથી 115 ડેમ સુધી નર્મદાના નીર પહોંચ્યા અને ઉત્તર ગુજરાતમાં નહેરોનું વ્યાપક નેટવર્ક બન્યું. જ્યારે સુજલામ સુફલામ જળ અભિયાનથી લગભગ 24,500 લાખ ઘનફૂટ જેટલી જળ સંગ્રહ ક્ષમતા વધી અને દરિયાના ખારા પાણીને પણ શુદ્ધ કરવા સુસજ્જ બન્યું ગુજરાત. જ્યારે સાબરમતી અને તાપી સહિત અન્ય નદીઓની સફાઈ થઈ, વધતા ઉદ્યોગો સામે વધતા પ્રદૂષણને નાથવાના સફળ પ્રયાસો કર્યા અને વેસ્ટ વોટર રિસાયકલ અને રીયુઝનું પ્રણ લીધું ગુજરાતે. 3 વર્ષ રિન્યુએબલ એનર્જીમાં વર્લ્ડ લીડર બનવાના પ્રયાસોના.
જ્યારે 9000 મેગાવોટ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં અગ્રેસર બન્યું અને ઘરે ઘરે સૌર ઉર્જા પહોંચાડવાના પ્રયાસો થયા, જ્યારે આવતા 2 વર્ષમાં 300 નવા સીએનજી પંપ શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું અને પર્યાવરણની જાળવણી સાથે વિકાસ કરવા ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર અપાયો, જ્યારે શહેરોમાં ખડકાતા કચરાના ઢગલાઓમાંથી થશે વીજ ઉત્પાદન અને સ્વચ્છ ઉર્જાના ઉત્પાદનમાં ગુજરાત હશે અગ્રેસર. 3 વર્ષ દેવસ્થાનોની જાળવણીના. જ્યારે શ્રદ્ધાના કેન્દ્રોની સ્વચ્છતા અને પ્રવાસીઓની સુવિધા વધી. 3 વર્ષ વિરાટ પ્રતિભાની વિશાળ પ્રતિમાના. જ્યારે નિર્માણ થયું સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અને ગુજરાતના સપૂત અને એક ભારતના પ્રણેતાને ભારતે શ્રેષ્ઠતમ શ્રદ્ધાંજલિ આપી. ત્રણ વર્ષ સ્માર્ટ ગુજરાતના. જ્યારે સરકારી સ્કૂલના બાળકોને સ્માર્ટ એજ્યુકેશન મળ્યું અને જ્ઞાન કુંજ દ્વારા 15,000થી વધુ ક્લાસરૂમ્સને વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સ બનાવાયા, જ્યારે આધુનિક ટેકનોલોજીનો શિક્ષણમાં મહત્તમ ઉપયોગ કર્યો અને યુવાનોની આંગળીના ટેરવે આવ્યું દુનિયાભરનું જ્ઞાન, જ્યારે ફી વધારા સામે કડક એક્શન લેવાયા અને લર્નિંગ વિથ અર્નિંગના કોન્સેપ્ટે વધાર્યો સેલ્ફ કોન્ફિડન્સ, જ્યારે સ્કિલથી વધ્યું યુવાનોનું વિલ, જ્યારે નોકરી એમના ઘર સુધી આવી. 3 વર્ષ સામાજિક સમરસતાના. જ્યારે વંચિત કુટુંબના બાળકોને બેસ્ટ એજ્યુકેશન આપવાના પ્રયાસો થયા અને સમરસ હોસ્ટેલમાં આવા 12,500થી વધુ વિદ્યાર્થીઓને સગવડો મળી. ડોક્ટર બાબા સાહેબની 125મી જન્મ જયંતિના ભાગરૂપે પછાત વર્ગના લાભાર્થીઓને વન ટાઈમ સેટલમેન્ટનો લાભ. 3 વર્ષ પ્રજાની પડખે ઉભા રહેવાના. જ્યારે દુષ્કાળગ્રસ્ત કચ્છમાં મૂંગા પશુઓ માટે 15 કરોડ કિલો ઘાસ પહોંચાડ્યું અને કચ્છમાં ઘરે ઘરે પાણી પહોંચાડ્યું, જ્યારે બનાસકાંઠાના ભયંકર પૂર, વાયુ જેવા વિનાશક વાવાઝોડા તેમજ વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં થયેલા ભારે વરસાદ સમયે લોકો સાથે અડીખમ ઊભી રહી સરકાર. 3 વર્ષ વનબંધુઓના કલ્યાણના. જ્યારે પૈસા એક્ટનો કડક અમલ કરીને વન બંધુઓને સ્વાવલંબી બનાવાયા અને વન અધિકાર પત્રો દ્વારા જંગલ જમીનના હકો અપાયા, જ્યારે આદિવાસી વિસ્તારોમાં લિફ્ટ ઇરિગેશન દ્વારા સિંચાઈ વ્યવસ્થા પહોંચી અને સિકલ સેલના દર્દીઓને આર્થિક સહાય આપવામાં આવી. 3 વર્ષ સંવેદનશીલતાના. જ્યારે પક્ષીઓ માટે કરુણાનો સાગર ઉમટ્યો, અબોલ પક્ષીઓની કાળજી લેવાઈ અને જ્યાં એક સમયે 20,000 જેટલા પક્ષીઓ મરતા હતા, એ આંકડો ઘટીને ફક્ત 3,000 જ રહ્યો અને એમના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે સગવડો વધારાઈ. જ્યારે ગરીબ પરિવારોને લગ્નની જાન લઈ જવા માટે રાહત દરે એસટીની સુવિધા મળતી થઈ, દીકરીઓના જન્મદરમાં વધારો કરવાના લક્ષ્ય સાથે વહાલી દીકરી યોજના શરૂ થઈ, જેમાં દીકરીઓને પહેલા ધોરણમાં આવે ત્યારે ₹4,000, 9મા ધોરણમાં આવે ત્યારે ₹6,000 અને 18 વર્ષની થાય ત્યારે 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનું નક્કી કર્યું સરકારે. 3 વર્ષ મહિલાઓના વધતા સન્માનના. જ્યારે વિધવા પેન્શન વધારીને ₹1,250 કર્યું, જ્યારે મહિલાઓને સરકારી નોકરીમાં 33% અને સ્થાનિક સ્વરાજમાં 50% અનામત મળ્યું, જ્યારે 181 અભયમ એપના અસરકારક અમલથી મહિલા સુરક્ષા મજબૂત બની અને 270 નારી અદાલતો દ્વારા ફાસ્ટ ટ્રેક ડિસિઝન લેવાયા. 3 વર્ષ ગરીબોના ઉત્કર્ષના. જ્યારે શ્રમિક અન્નપૂર્ણા યોજનાથી 99 લાખ શ્રમિકોને ₹10માં મળ્યું ભરપેટ ભોજન અને મા અમૃતમ મા વાત્સલ્ય યોજનામાં આવક મર્યાદા વધીને 4 લાખની થઈ, એટલે હવે 60 લાખ જેટલા પરિવારોને જીવલેણ રોગોમાં ઓપરેશન કે સારવાર માટે કોઈની સામે હાથ નહીં ફેલાવવો પડે. જ્યારે અકસ્માતમાં 50,000 સુધીની નિઃશુલ્ક સારવાર મળતી થઈ, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને 3.5 લાખ રૂપિયાની સહાય આપીને પાક્કા મકાનોમાં રહેતા કર્યા, રર્બન વિસ્તારોની સૂચિત સોસાયટીના લાખો લોકોને બાંધકામ અને જમીનની માલિકીના હક આપ્યા, પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે શહેરી ગરીબોને 4.90 લાખ આવાસો,
ત્રણ વર્ષ સાગર ખેડૂઓને સાધના. જ્યારે સાગર ખેડૂઓને પેટ્રોલ અને ડીઝલમાં સબસિડી મળી, જ્યારે ફિશરીઝ પોર્ટનો લગાતાર વિકાસ થયો, જ્યારે આંતરરાષ્ટ્રીય જળ સરહદે માછીમારોને માર્ગદર્શન અને સુરક્ષા પૂરી પાડવામાં આવે. ત્રણ વર્ષ સૌના સાથ, સૌના વિકાસના. ત્રણ વર્ષ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના. જ્યારે ગુજરાત સરકારે ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસીઓ બનાવી અને ગુજરાતને ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં નંબર વન પર પહોંચાડ્યું. ત્રણ વર્ષ ભવિષ્યને વર્તમાનમાં દોરી લાવવાના. ત્રણ વર્ષ નવી ઊંચાઈઓ પામવાના. ત્રણ વર્ષ ઇતિહાસની ઊંચાઈના. ત્રણ વર્ષ ઇતિહાસના ઊંડાણના. ત્રણ વર્ષ જંગલના રાજાની સુરક્ષાના. ત્રણ વર્ષ સીમા પરના શૌર્યના, ગર્વના. ત્રણ વર્ષ ગુજરાતના ઇન્ક્લુસિવ સસ્ટેનેબલ વિકાસના. ત્રણ વર્ષ વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલના નિર્ણાયક નેતૃત્વના.